બ્રેક બાદ સ્વાગત છે ન્યૂઝ અપડેટમાં. વાત કરીને સમાચારની કરીશું દોસ્તો. અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા આઈઆઈએમ રોડ પર મોડી રાત્રે ખાખી સાથે ખરીખરોનો આતંક સામે આવ્યો હતો. પોલીસે બોલેરો કારમાં આવેલા બે કોન્સ્ટેબલ અને સ્થાનિક ટપોરીઓએ ભેગા મળીને તલવાર અને તીક્ષ્ણ હથિયારના જોર પર આતંક મચાવ્યો હતો, જેમાં એક સ્થાનિક વેપારી સાથે ₹50,000ની ખંડણી આપવા બાબતે બોલાચાલી થઈ ગઈ અને વેપારીએ ખંડણી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા સૂરજ ભરવા તથા તેના સાથીદારો સહિત બે પોલીસવાળાએ તલવાર, લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વેપારીને ઈજા થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા, જેને જોઈને ખંડણી વસૂલતી પોલીસ ગભરાઈ ગઈ અને તેનો વહીવટદાર સૂરજ ભરવાડ સ્થળ છોડીને નાસી ગયા હતા, જેમાં બે પોલીસ કર્મચારી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને છુપાઈ ગયા હતા. તેને ઠપકો આપવાને બદલે પોલીસ તેનો બચાવ કરી રહી હતી, જેને જોઈને ફરિયાદી અને સ્થાનિકોમાં અસંતોષ સાથે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાના તમામ દર્શકો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. મોડી રાત સુધી ખંડણીનો આરોપ લાગેલા પોલીસ કર્મચારીઓ હોશિયારીપૂર્વક પોલીસ સ્ટેશનના એક રૂમમાં બેસી રહ્યા હતા. આથી આખરે ન્યાય માટે ઘાયલ વેપારી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે દેખાવ પૂરતી તપાસ હાથ ધરી હતી. ચાલો સીધાજી અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે. વિશાલ, અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા આઈઆઈએમ રોડ પર મોડી રાત્રે જે ખાખી સાથે ખંડણીખોરોનો જે આતંક સામે આવ્યો છે, પોલીસની બોલેરો કારમાં આવેલા જે બે કોન્સ્ટેબલ અને સ્થાનિક ટપોરીઓ ભેગા મળીને જે રીતે તલવાર અને તીક્ષ્ણ હત્યાના જોર પર આતંક મચાવ્યો હતો, તેને લઈને કોઈ નવી માહિતી પ્રાપ્ત થઈ છે? કદાચ ઘટના સ્થળ પર કોઈ લોકોનું કંઈ કહેવું છે? જે વેપારી હતો તેનું શું કહેવું છે? જે ચોક્કસથી જે રીતે સમગ્ર ઘટના બહાર આવી છે તે રીતે ફરિયાદ દાખલ થતાં જ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. પણ મહત્વની વાત છે કે જે રીતે પોલીસ જે આ પોલીસ કર્મચારીઓને બચાવવાની કોશિશ કરી છે કે જે બે કોન્સ્ટેબલ કાલે ઘટના દરમિયાન સામે હતા, તે બંનેને બચાવવાની જે કોશિશ કરી રહી છે તે ખૂબ જ મોટી વાત છે. પોલીસનું કામ છે કે જે ગુનાહિત કાર્ય કરે તેને સજા આપવાનું અને તેને શિક્ષા કરવાનું, પરંતુ મહત્વની વાત છે કે આ ઘટનાની અંદર પોલીસ જ નેગેટિવ ભૂમિકા ભજવી રહી છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક શંકાની સોય તેના પર સીધી જાય છે કે ભ્રષ્ટાચાર રૂપી પોલીસનો આજે ગ્રાફ છે કેટલે સુધી પહોંચેલો છે. માત્ર કોન્સ્ટેબલના લેવલથી આ ભ્રષ્ટાચાર થતો હોય તે શક્ય નથી, કારણ કે સમગ્ર આઈઆઈએમ રોડ પર જેટલી પણ દુકાનો, જેટલી પણ લારી ગલ્લા આવેલા છે, તમામે તમામ પાસેથી ખંડણીના રૂપે હપ્તા ઉઘરાવવામાં આવે છે અને હપ્તા ઉઘરાવીને મોટા અધિકારીઓ સુધી તેને પહોંચાડવામાં આવે છે અને એ જ બાબતે આ ઘટનાએ આકાર લીધો છે. જે રીતે કેફે બાર ચલાવતા જે વેપારી છે તેમની પાસે 50,000ની માંગણી કરવામાં આવી હતી કે જો તેમને કેફે બાર ચલાવવું હોય તો 50,000 રૂપિયા આપવા પડશે, પરંતુ તેમણે ના પાડતા આ સમગ્ર ઘટનાએ આકાર લીધો અને પોલીસની કારની અંદર જ્યારે લોકલ અસામાજિક તત્વો હથિયાર સાથે આવ્યા ત્યારે આ વાતે વેગ પકડ્યો. મહત્વની વાત છે કે જે રીતે પોલીસની કારમાં આવ્યા એટલે તમામે તમામ જે પણ અત્યારે જે પણ જનતા જાણે છે કે જ્યારે પોલીસની કારમાં જો અસામાજિક તત્વ આવી અને લોકો પર જો હુમલો કરે તો એનાથી મોટી શું આવત હોઈ શકે, કારણ કે પોલીસની સ્થાપના, પોલીસની જે નિમણૂક કરવામાં આવી છે તે જનતાની સુરક્ષા માટે કરવામાં આવી છે, પણ પોલીસની કારમાં જ્યારે અપરાધી હથિયાર લઈને આવ્યા અને વેપારી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પર હુમલો કરે ત્યારે કોણ વ્યક્તિ એનાથી બચી શકે? એટલે મહત્વની વાત છે કે ખૂબ જ ટીકાપૂર્ણ બાબત છે કે તેને હુમલા કરવામાં આવ્યો છે. આપણી સાથે અત્યારે જોડાયેલા છે જે ભોગ બનનાર છે, એટલે ફરિયાદી છે, તે આપણને જણાવશે કે કઈ રીતે તેમને ભોગ બન્યા અને તેમની સાથે શું ચર્ચા થઈ હતી. પ્રતિભાસી, ખાસ કરીને વાત કરીશું કે જે રીતે આ ચર્ચા થઈ, તમારી સાથે મારામારી થઈ હતી, કઈ બાબતને લીધી? આ જ બાબતે કે 15 દિવસ પહેલા અમારે થોડુંક આ લોકો ઉઘરાણી કરવા આવ્યા હતા કે તમારે જે અહીંયા ધંધો ચલાવવો છે તો 50,000 રૂપિયા આપવાના છે, એટલે પોલીસનું નામ લઈને આવ્યા હતા. પણ ખરેખર પોલીસ છે કે આ સૂરજ ભરવાડ કરીને છે, ભરત ભરવાડ કરીને છે. આ લોકો 2-3 જણા આવ્યા હતા અને અમે 15 દિવસ પહેલા એમને ના પાડી હતી કે ભાઈ અમે લીગલી જે ધંધો કરીએ છીએ લીગલી કરીએ છીએ, તો અમને તમે શેના આપીએ પૈસા? કેટલા લોકોને પૈસા ઉઘરાવવામાં આવતા હશે? આઈએમ રોડ પર કેટલી દુકાનો હશે અંદાજે અને કેટલું મહિનાનું ભરણ જતું હશે? લગભગ આઈએમ પટ્ટા ઉપર લગભગ 50-60 જે નાની મોટી લારીઓ કે જે પાનનો ગલ્લો કે 50-60 છે એના આ લોકો પૈસા ઉઘરાવે છે. કેટલું અંદાજે ભરણ જતું હશે? લાખોમાં કહી શકાય કે પછી કઈ રીતે કહી શકાય? અને કેટલા લોકો ઉઘરાણી કરતા હોય છે?
લગભગ લાખોમાં કહી શકે. અને ખાસ કરીને વાત કરીએ કે જે ઉઘરાણી કરે છે એની પાસે કેટલા અધિકારીઓ ક્યાં ક્યાં સુધી ભરણ જતું હોય છે એ તો ખ્યાલ નથી, પણ લગભગ જે વિસ્તાર લાગતો હશે લગભગ એમના પીઆઈ ને જતું હોય. મહત્વની વાત છે જે રીતે તમને ધમકી આપવામાં આવી ત્યાર બાદ હુમલો કરવામાં આવ્યો તેમનો આશ્રય શું હતો? આશ્રય બસ કે તમે ધંધો કરો છો તો અમને પૈસા આપો, પૈસા નહીં તો ધંધો નહીં. હવે તમારા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તમારી સાથે એ લોકોએ શું બાબત કહીને તમારા પર હુમલો કર્યો? 15 દિવસ પહેલા આજે થી વાતચીત થઈ હતી અમારે કે ભાઈ તમારે પૈસા આપવાના છે એમ. આજે બીજી વાર માથાકૂટ થઈ અને આ લોકો સીધા 1.5 કલાક પહેલા આવ્યા હતા અમારી પાસે કે ભાઈ પૈસા અમારે જોઈશે એમ. અમે ના પડી હતી એટલે 1.5 કલાક પછી આ લોકો સીધા ગાડી લઈને તલવાર બલવાર લઈને જ આવી ગયા અને હથિયારો લઈને આવી ગયા અને સીધો આવીને હુમલો જ કરી દીધો બેઠા હતા. પોલીસની ગાડીમાં કોન્સ્ટેબલ સાથે કેટલાક અસામાજિક તત્વો તમારા પર હુમલો કરવામાં આવ્યા, પોલીસ પ્રત્યે તમારી જે છાપ અત્યાર સુધી હતી અને હવે શું છે? પોલીસ પ્રત્યે તો બહુ સારી છાપ હતી મારા પ્રત્યે, પણ જે આ પોલીસે જે કર્યું છે એ બહુ ખરાબ કર્યું છે કે એમને આ જે વસ્તુ કે આપણે રક્ષક જ ભક્ષક બની ગયા છે કે આપણે જેની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કે અમારે આજે ગાડી આ પોલીસની ગાડી આવીને ઊભી રહી હતી તો મને એવું હતું કે ભાઈ પોલીસની ગાડી છે તો બધા આગા પાછા થઈ ગયા હતા, જે અમારા મિત્રો હતા બધા આગા પાછા થઈ ગયા હતા. પોલીસની ગાડીમાંથી જ આ લોકો અત્યારો વધારો ગાડી નીકળ્યા એટલે દુઃખદ જે કહેવાય દુઃખદ જેવો. તમે શું ઈચ્છો છો હવે પોલીસ પાસે, તમારી શું માંગણી છે અને જે કોન્સ્ટેબલ હુમલો કર્યો તેને શું કહેશો? આપણી આપણી જોડે જે જેણે જે કર્યું છે એની કાર્યવાહી કરશે જે ઉપેન્દ્રસિંહ ચુડાસમા છે અને બીજા મનીષભાઈ છે, મનીષભાઈ નાથુભાઈ છે, એમની ઉપર કાર્યવાહી કરે છે. જોયું આપણે કે જે રીતે પોલીસની ગાડીમાં આવીને અસામાજિક તત્વો હુમલો કર્યો ત્યારથી વેપારી પણ હવે ડરવા લાગ્યા છે કે આખરે પોલીસ પર ભરોસો કરવો તો કેવી રીતે કરવો? વિશાળ સમગ્ર માહિતી આપવા બદલ, તેમની સાથે વાતચીત કરીને તમામ માહિતી લેવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ છે ગુજરાતની સાચી સ્થિતિ જે અમે આપને આપના ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તો આખરે ગુજરાત અને અમદાવાદની શું સ્થિતિ છે અને પોલીસ શું અહીંયા કામ થઈ રહ્યું છે તેને વાસ્તવિક ચિત્તાર અમે આપને બતાવ્યો. ઘણી વિચારવા જેવી વાત છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. નમસ્કાર.